હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ જે વિષય છે એનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું જે 40 ગુણનું પેપર છે એ પેપરનું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાના છીએ, કે જેથી કરીને આપણે 40માંથી 40 ગુણ મેળવવા હોય તો આપણે સરળતાથી મેળવી શકીએ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો છે એને સંપૂર્ણ નિહાળજો, બરાબર, જેથી તમને આ સરસ મજાના સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ અને ધોરણ 5ના તમામ વિષયના તમારે વિડીયો લેક્ચર જોવા હોય પાઠની સમજૂતીના, બરાબર, તો આ વિડીયો લેક્ચર પણ તમને મળશે, પેપર શેટ પણ મળશે, બરાબર, જે તમે જોઈ શકો છો પેપર શેટ. તો આપણે આગળ વધીએ, પહેલા પછીની ચર્ચા કરીશું. યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો, આવી રીતે તમારું પેપર હશે. એટલે મિત્રો એક સેમ્પલ મેં મૂક્યું છે, તમને ખ્યાલ આવે. ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? અન્નળી. જોકે તમારે જવાબ વાહિનીમાં લખવાનું થશે. નીચેનામાંથી કયા મસાલોનો સ્વાદ તુરો હોય છે? હળદર. નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? ઉનાળામાં. પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ થાય છે? તો અડદના. ખરા ખોટાની નિશાની કરો. મદારી સાપને પતરાની મજબૂત પેટીમાં રાખે છે? ખોટું. મદારીનું બીન સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે? ખરું. બધા જ પ્રકારના બીજનો આકાર એક સરખો હોય છે? તો ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોની પણ એવી કમેન્ટ હોય છે કે સર, અમારે આ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના આ જે પેપર શેટ છે સોલ્યુશન સાથેના તેમજ એક્સ્ટ્રા પેપરો, તો અમારા ક્યાંથી મળશે બધું? તેમજ અમારા વિડીયો લેક્ચર જોવા છે સર, અમારા પાઠમાં જે તકલીફ છે બાળકને. ધોરણ 5 પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી અને હિન્દી પણ છે. 15થી વધુ પ્રશ્નપત્રો, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાંથી તમને ધોરણ 5ના બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો મળી જશે. આગળના ધોરણોના પણ મળશે, 3થી 12 ધોરણના સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, PDF, પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પ્રથમ પરીક્ષાના પેપર સેટ, એકમ કસોટી, સ્વાધ્યાય પોતી, સ્વાધ્યાય પોતી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો. ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો, એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો, 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, વધારાના એક્સ્ટ્રા પેપરો પણ ત્યાંથી હશે. 3થી 12માં અહીંયાથી સોલ્યુશન સાથેના બધા મળશે. 3થી 12 ધોરણના વિડીયો મળી જશે. તમારું ધોરણ પસંદ કરી 5મું માની લો કે હોય તો વિષય પ્રમાણે તમારે ગણિત, ગુજરાતી આસપાસ હશે, અહીંયા વિજ્ઞાનની જગ્યાએ ઇંગ્લિશ હિન્દીના વિડીયો હશે, પાઠવાય વિડીયો જોઈ શકશો. ચાલો, તમારા મિત્રો દોસ્તોને બી શેર કરજો, જાણ કરજો. હો, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. બીજના ફેલાવમાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે? તો બીજના ફેલાવમાં ભાગ ભજવતા પરિબળો પવન, પાણી, કીટકો, પક્ષીઓ અને પ્રાણીઓ છે. કેવા બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? તો પવન. હલકા વજનમાં હોય તેવા બીજ પવનથી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. દાખલા તરીકે આંકડો, કણજી અને સીમડાના બીજ હલકા હોવાથી પવન દ્વારા તેનો ફેલાવો થાય છે. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન 4, પેલું મુખ્ય પ્રવેશ દ્વારથી અડીકડીની વાવ જતા રસ્તામાં કયા કયા સ્થળો આવે છે? તો લશ્કરી વાવ, નીલમ, માણેક તોપ, જામા મસ્જિદ, રાણક દેવી મહેલ, બૌદ્ધ ગુફા. તમે સુંદર કોતરણી કામ જોયું હોય તેવા સ્થળોના નામ લખો. સિદ્ધી સૈયદની જાળી, રાણકી વાવ, દિલ્હીનો કિલ્લો, લાલ કિલ્લો, મોઢેરા સૂર્ય મંદિર, આગ્રાનો કિલ્લો વગેરે. પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો, ગમે તે 2. તળાવમાં કઈ કઈ વનસ્પતિઓ અને જળચર પ્રાણીઓ જોવા મળે છે? તો વનસ્પતિઓમાં કમળ, લીલ, પોયણું, સિંગોડા. જળચર પ્રાણીઓમાં મગર, હિપોપોટેમસ, જળકુકડી, કાચબો, જળઘોડો, માછલી વગેરે. જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે? તો જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભ ગટરમાં, તળાવમાં તથા નદીમાં વહી જાય છે અને નદી મારફતે દરિયામાં જાય છે, જ્યારે કેટલુંક પાણી જમીનમાં પણ શોષાય છે, જમીનમાં ઉતરે છે. અતિવૃષ્ટિ એટલે શું? તો ચોમાસાની ઋતુમાં સતત ખૂબ વરસાદ પડે
તો વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહેવાય. ખાલી જગ્યા પૂરો પાણીમાં રેતી ઓગળતું નથી, પાણીમાં ઓગળે તેવા પદાર્થોને દ્રાવ્ય પદાર્થો કહે છે. નકશામાં બે દેશોને અલગ દર્શાવવા માટે દોરેલી રેખાને આંતરરાષ્ટ્રીય સીમા કહે છે. પૃથ્વીમાં રહેલું ગુરુત્વાકર્ષણ બળ આપણને જકડી રાખે છે એટલે આપણે પડતા નથી. ચલો મને ઓળખો, પ્રશ્ન છ. હું ભારતનું સૌથી વધુ ચા ઉત્પાદન કરતું રાજ્ય છું, અસમ. હું પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છું, ચંદ્ર. ચલો વર્ગીકરણ કરો, પાણીમાં તરસે પ્લાસ્ટિક કે કાગળ, પાણીમાં ડૂબશે લોખંડ ને પથ્થર. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન સાત. મચ્છર મનુષ્યને કેવી રીતે શોધી લે છે? તો મચ્છર મનુષ્યને તેના શરીરની સુગંધથી શોધી લે છે. તે મનુષ્યના પગની પાણીની સુગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે. માછલીઓ એકબીજાને ચેતવણી કેવી રીતે આપે છે? તો માછલીઓ એકબીજાને વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. ટોળામાં રહેતા ચાર પ્રાણીઓના નામ લખો. વાંદરા, હરણ, ઝીબ્રા, હાથી, જંગલી ભેંસો, વરુ, ચામડી, રીંછ, કીડી વગેરે. મનુષ્યને કૂતરાની સૂંઘવાની આવડત કેવી રીતે ઉપયોગી બને છે? તો મનુષ્ય ગુનેગારને પકડવામાં, બોમ્બની શોધખોળમાં અને ખોવાયેલા સામાનને શોધવામાં કૂતરાની સૂંઘવાની સગવડનો ઉપયોગ કરે છે. માઉન્ટ એવરેસ્ટ શિખર પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો માઉન્ટ એવરેસ્ટ શિખર પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ હતા. પર્વત પર ચઢાણ કરનાર વ્યક્તિને શું કહે છે? તો પર્વત પર ચઢાણ કરનાર વ્યક્તિને પર્વતારોહક કહે છે. ચલો આઠ. નીચે આપેલા આલેખનું અવલોકન કરીને પ્રશ્નના જવાબ આપો. વડાલીની શાંતિનગર સોસાયટીમાં બળતણને ઉપયોગમાં લેતા ઘરોની સંખ્યા વર્ષ 2001 પ્રમાણે છે, બરાબર? તો 2001 એલપીજી 40 જણા વાપરતા હતા, કેરોસીન 50 જણા વાપરતા હતા, લાકડા 30 જણા વાપરતા હતા, કોલસો 40 જણા વાપરતા હતા અને વિદ્યુત 10 જણા વાપરતા હતા. તો વર્ષ 2001 કેટલા ઘરોમાં બળતણ તરીકે કેરોસીનનો વપરાશ થતો હતો? 50 ઘરમાં. 2001 સૌથી ઓછો વપરાશ કયા બળતણનો થયો હતો? વિદ્યુતનો. 2001 કેટલા ઘરોમાં એલપીજી ગેસનો બળતણ તરીકે ઉપયોગ થયો હતો? 40 ઘરોમાં. ચલો સૂર્ય ઉર્જાથી ચાલતા ચાર સાધનોના નામ લખો. તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા ઉપકરણો સૂર્ય કુકર, સોલર વોટર હીટર, સોલર ભઠ્ઠી, સોલર સેલ, સોલર ડ્રાયર વગેરે. નીચેના પ્રશ્નોના જવાબ 4-5 વાક્યોમાં લખો, ગમે તે બે. પાચન પ્રક્રિયામાં ભાગ લેતા અવયવોના નામ લખો. મો, દાંત, જીભ, પેલું બીજું અન્નળી, ત્રીજું જઠર, ચોથું નાનું આંતરડું, પાંચમું મોટું આંતરડું. ચોમાસાની ઋતુમાં રોગનો ફેલાવો અટકાવવા શું શું તકેદારી રાખવી જોઈએ? તો તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો, ખાડાઓ પૂરી દો, પાણીની ટાંકી કુલરનું પાણી બદલો અને પાણીના ઘડા ચોખ્ખા રાખો, તેને દર અઠવાડિયે સૂકવો, તમારી જાતને મચ્છરથી બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો, જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો. માખી એ માનવ જાતનો શત્રુ છે, વિધાન સમજાવો. કારણ કે માખી કચરો, એઠવાડ તેમજ દર્દીના મળ, ઉલટી, ગળફા જેવા ગંદા પદાર્થો ઉપર બેસે છે ત્યારે તેના પગ પર તેમજ શરીર પર રોગના જંતુઓ ચોંટે છે. આ રોગના જંતુઓ લઈ તે આપણા ખોરાક પર બેસે છે ત્યારે રોગના જંતુઓ ખોરાકમાં ભળે છે. આથી ખોરાક ગંદો અને દૂષિત બને છે. આવો ખોરાક ખાવાથી બીમાર પડાય છે. આ માખી મનુષ્યમાં ઘણા રોગનો ફેલાવો કરતી હોવાથી તેને માનવ જાતનો શત્રુ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તેનું વ્યવસ્થિત તમારે જવાબ લખવાના. તો આપણે આ સોલ્યુશન આખે આખું સંપૂર્ણ જોયું. જો આવા બીજા બધા વિદ્યાર્થી મિત્રો આપણે પેપર મોકલશે કે શિક્ષક મિત્રો પેપર મોકલશે તો એક્ઝામ પેપરમાં આપણે મૂકી દઈશું, ફ્રીમાં હશે, બરાબર? જેથી કરીને તમારે તૈયારી કરવામાં તમને એમાં ઈઝી પડે. તો સંપૂર્ણ સોલ્યુશન સાથેના અહીંથી તમને મળી જશે. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી અમારા વેર ડિજિટલ પરિવાર વતી બેસ્ટ ઓફ લક શુભકામનાઓ. ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને ધોરણ 5ના તમામ વિષયના વિડીયો લેક્ચર અમે પૂરા પાડી શકીએ અને અમારો હોસલો પણ વધી શકે. તો અને હા, તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ. જય ભારત. ઓલ ધ બેસ્ટ.